કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે નવમી ડિસેમ્બર થઈ સીધા કરંટ અફેર ઉપર આવીએ છીએ આજના દિન વિશેષમાં શું છે એ જો તમારે જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે ત્યાં ક્લિક કરી અને તમે દિન વિશેષનો વિડીયો જોઈ લેશો ઓકે ચાલો હવે આપણે આજે નવ ડિસેમ્બરના કરંટ અફેરમાં આટલી ઘટનાઓ સામે આવી છે તેની વાત કરવાના છીએ પ્રખ્યાત કુંભલગઢ કિલ્લાની મુલાકાત મિત્રો જી ના શેરપાઓએ લીધી છે ચાચિયાગીરી નિવારણ બિલ બે હજાર ઓગણીસ કરંટ અફેરમાં આવ્યું છે અતુલ્ય ભારત પ્રવાસન માર્ગદર્શિકા વર્કશોપ ક્યાં આયોજિત થયો તો ભાવિનીના ચેરમેન અને એમડી કોણ બન્યા છે સિંધુજા વન ઓશન વેવ એનર્જી કન્વર્ટર કઈ આઈઆઈટી સંસ્થાને ડેવલપ કર્યું છે અને BBC યાદીમાં ચાર ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો દરેક ઘટના ખાસ અગત્યની તો વિડિયો તમે અંત સુધી નિહાળજો વિડીયો ગમે તો લાઈક કરવાનો ન ભૂલતા શરૂઆત કરીએ છીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી ઓકે તો રાજસ્થાનના પ્રખ્યાત કુંભલગઢ કિલ્લાની મુલાકાત લેવામાં આવી કોના દ્વારા જી ટ્વેન્ટી શેરપાના જે સભ્ય દેશો છે એના કેટલાક નાગરિકો ઈમેજમાં તમે જોઈ શકો છો અને એ પણ રાજસ્થાનના પારંપરિક પહેરવેશમાં શું વાત કરો છો G20 દેશોના શેરપા અને આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્યોએ રાજસ્થાનના ઉદયપુરમાં પ્રસિદ્ધ કુંભલગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને આ કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે મિત્રો યુનેસ્કો દ્વારા જે રાજસ્થાનના કેટલા કિલ્લાઓ છે એ સમૂહને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યો છે એ કિલ્લાઓ પૈકીનો એક કિલ્લો એટલે કુંભલગઢનો કિલ્લો મિત્રો એની ખાસ વાત એ છે કે વિશ્વની સૌથી લાંબી દીવાલ એટલે ચીનની દીવાલ પરંતુ વિશ્વની સૌથી બીજા નંબરની લાંબી દીવાલ હોય તો એ છે આ કુંભલગઢની દીવાલ છત્રીસ કિલોમીટર લાંબી છે અને એની પહોળાઈ પંદર ફૂટ થી માંડીને ક્યાંક ક્યાંક એકવીસ ફૂટ સુધીની છે મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ત્રણ દિવસ સુધી વિચાર વિમર્શ કર્યા બાદ સભ્યોએ કુંભગઢ કિલ્લા અને રાણકપુર મંદિરની મુલાકાત લીધી હતી અને તમે જોઈ શકો છો કે અહીં કરી રહ્યા છે અહીં લખ્યું છે ગેર નૃત્ય પર થી કે જી ટ્વેન્ટી મહેમાન કે જી ટ્વેન્ટી ના જે મહેમાન દેશોના સભ્યો અહીં હાજર રહ્યા હતા એમણે ગેરનૃત્ય ઉપર પારંપરિક ડાન્સ પણ કર્યો હતો અને દક્ષિણ આફ્રિકાના શેરપાએ ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા કુંભલગઢની મુલાકાતને રોમાંચક ગણાવી હતી મિત્રો જી ટ્વેન્ટી સમૂહમાં જે સભ્ય દેશો હાજર રહ્યા એમાંથી દક્ષિણ આફ્રિકાના જે શેરપા હાજર રહ્યા તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો સાથે પોતાના જે અનુભવો હતા તે શેર કર્યા હતા અને તેમણે કહ્યું કે કુંભલગઢની જે મુલાકાત છે એ અમારા માટે રોમાંચક રહી હતી અને તેમણે વધુમાં કહ્યું કે જી ટ્વેન્ટી બેઠકમાં તેમની મુલાકાત અને ભાગીદારી કાયમને માટે યાદગાર રહેશે અને વાત કરીએ કુંભલગઢ કિલ્લાની તો સૌ પ્રથમ તો તમે ઈમેજમાં જોઈ શકો છો કુંભલગઢ કિલ્લો અને તેની દીવાલ મિત્રો કેટલી છત્રીસ કિલોમીટર લાંબી છે કિલ્લાઓ અને મહેલોની ભૂમિકા તરીકે ઓળખાતા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ કિલ્લો આવેલો છે કયા જિલ્લામાં રાજસમંદ જિલ્લામાં આ કુંભલગઢનો કિલ્લો આવેલો છે અને આ સ્થળ ઉદયપુર થી ઉત્તર પશ્ચિમે આશરે એસી કિલોમીટરના અંતરે આવેલું છે સમુદ્ર સપાટી થી આશરે એક હજાર એકસો મીટર ની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે ઇમેજમાં તમે જોઈ શકો છો કે સમુદ્ર સપાટી થી અગિયારસો મીટર ની ઉંચાઈએ આ કુંભલગઢ નો કિલ્લો આવેલો છે અને મેવાડના રાજા રાણા કુંભાઈએ આ ગઢનું બાંધકામ ઈસવીસન ચૌદસો ને તેતાલીસ માં શરૂ કરાવ્યું અને ઈસવીસન ચૌદસોને અઠ્ઠાવનમાં આ કિલ્લાનું બાંધકામ પૂર્ણ થયું હતું પંદરમી સદી દરમિયાન રાણા કુંભાઈએ નિર્માણ કરાવેલા આ કિલ્લાની દિવાલ એશિયાની બીજી સૌથી મોટી દિવાલોનો દરજ્જો ધરાવે છે યાદ રાખજો કે પંદરમી સદી દરમિયાન આ નિર્માણ પામેલો કિલ્લો કુંભલગઢનો કિલ્લો ત્યાંનું નિર્માણ કરાવ્યું છે રાણા કુંભાએ અને એશિયાની દિવાલો પૈકી બીજા નંબરની સૌથી લાંબી દિવાલ આ કિલ્લો ધરાવે છે આ કિલ્લાની બાંધણી મેવાડી શૈલીની છે અરવલ્લી પર્વતમાળાની ટોચે વ્યૂહાત્મક જગ્યાએ આવેલો આ કુંભલગઢનો કિલ્લો માઇલો દૂરથી દેખાય છે મિત્રો એક તો કઈ પર્વત શ્રેણીની અંદર આ કુંભલગઢનો કિલ્લો આવેલો છે તો અરવલ્લી પર્વત શ્રેણીની અંદર આ કુંભલગઢનો કિલ્લો આવેલો છે અને મિત્રો ઘણા બધા દૂર અંતરે હો ત્યાંથી પણ તમે આ કિલ્લો જોઈ શકો અને આ કિલ્લાની આસપાસ બાંધવામાં આવેલી દિવાલની લંબાઈ છત્રીસ કિલોમીટર જેટલી થાય છે અને આ દિવાલની પહોળાઈ કેટલીક જગ્યાએ પંદર ફૂટ છે તો કેટલીક જગ્યાએ એકવીસ ફૂટ સુધી પહોળાઈ ધરાવે છે અને મિત્રો જ્યારે કિલ્લાની વાત આવી તો હમણાં હમણાં ગઈકાલે જ તે એજ્યુ સફરની જ એક હિન્દી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જી કે ટ્વેન્ટી મિત્રો એજ્યુ સફરની જ આ એક હિન્દી યુટ્યુબ ચેનલ છે એના ઉપર ભારત દેશના મહત્વપૂર્ણ કિલ્લાઓ અને મહેલોને અનુલક્ષીને બે થી ત્રણ વિડીયો બનાવીને અપલોડ કર્યા છે એમાં આજે બીજો વિડિયો પબ્લિશ કરવામાં આવ્યો છે આજે જ તે એક ગઈકાલે આ ભારત દેશના મહત્વપૂર્ણ કિલ્લા અને મહેલોનો વિડીયો પહેલો પાર્ટ ગઈકાલે પબ્લિશ કર્યો આજે બીજો પાર્ટ છે તો તમે એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ જી કે ટ્વેન્ટી મુલાકાત લેવાનું ન ચૂકતા ઓકે કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો છે જે કટારગઢના નામથી ઓળખાય છે અને જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો ક્યાં કુંભલગઢ કિલ્લાની અંદર એક બીજો નાનો કિલ્લો છે જે કટારગઢના નામે ઓળખાય છે અને ત્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મહારાણા પ્રતાપનો જન્મ કયા કિલ્લામાં થયો હતો તો ઓપ્શનમાં કુંભલગઢ કિલ્લો હશે અથવા તો કુંભલગઢ ન હોય તો કટારગઢ યાદ રાખવાનું ઓકે આ કિલ્લાની અંદર બાદલ મહેલ

અને ટૂંક સમયમાં જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તો ડિક્લેર થઈ ગઈ છે પરંતુ હવે ટૂંક સમયમાં પરીક્ષાઓ પણ આવશે તો આ પરીક્ષાઓમાં છેલ્લા છ મહિનાનું કરંટ અફેર પૂછાતું હોય છે અને એમાં પણ છેલ્લા એક મહિનાનું કરંટ અફેરમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે તો આ ઘટના તમે ખાસ યાદ રાખજો દરેક ઘટના અગત્યની છે અને એચયુ સફર હંમેશા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કરંટ અફેરમાં જે પ્રશ્નો પૂછાયા છે એમાંથી પંચાણું ટકા જેટલું કવરેજ પૂરું પાડવામાં સફળ રહ્યું છે લોકસભામાં ચાચિયા ગીરી નિવારણ બિલ બે હાજર ઓગણીસ રજૂ કરવામાં આવ્યું હતું આ બિલ સમુદ્રમાં લૂંટના કિસ્સામાં ભારતીય અધિકારીઓને કાર્યવાહી કરવામાં સક્ષમ બનાવવાની જોગવાઈ કરે છે મિત્રો ચાંચિયાગિરી નિવારણ બિલ બે હજાર ઓગણીસ સામાન્ય રીતે આપણા કેટલા જહાજો છે એ દરિયાઈ માર્ગે માલ પરિવહન કરી અને વિદેશમાં આપણો માલ જતો હોય છે અથવા તો કેટલોક માલ આયાત કરવામાં આવે છે વિદેશમાંથી ભારત દેશમાં તો આ દરિયાઈ માર્ગે લૂંટફાટ કરવામાં આવે એને ચાંચિયાગિરી કહેવાય તો આ ચાંચિયાગિરી નિવારણ બિલ બે હજાર ઓગણીસ તાજેતરમાં જ તે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અહીં ધ્યાન તમારું અને આ બિલ સમુદ્રમાં લૂંટના કિસ્સામાં ભારતીય અધિકારીઓને કાર્યવાહી કરવામાં સક્ષમ બનાવવાની જોગવાઈ કરે છે તેને નવ ડિસેમ્બર બે હજાર રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને વિચારણા માટે વિદેશ સંબંધિત સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો અને આ બિલ રજૂ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે તેમાં કરવામાં આવેલા સુધારાને કાયદા મંત્રાલય સાથે પરામર્શ કરીને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે મિત્રો સામાન્ય રીતે કોઈ વિધેયક પસાર કરવામાં આવતું હોય છે તો એ વિધેયકના પ્લસ અને માઇનસ પાસા કયા કયા છે એ માટે સમિતિની સમિતિની રચના રચના કરવામાં કરવામાં આવતી હોય છે જેમ કે અહીં એક આવી વિદેશ સમિતિ એમણે પોતાના મંતવ્યો આ બિલ ઉપર રજૂ કર્યા ત્યાર પછી આપણા વિદેશ મંત્રી કોણ છે એસ જયશંકર તેમણે આ બિલમાં કરવામાં આવેલા સુધારા અને એનું જે અંતિમ રૂપ કેવી રીતે આપવામાં આવ્યું છે એની વાત લોકસભામાં કરી તેમણે કહ્યું કે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ ભારતીય અધિકારીઓને ચાંચિયાગીરી સાથે વ્યવહાર કરવા માટે અસરકારક કાનૂની સત્તા આપશે આપણા જે 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 ભારતીય અધિકારીઓ છે 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 આ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા તો ચાંચિયાગીરી સાથે લોકો એની સમક્ષ મિત્રો એક્શન લેવામાં આપણા અધિકારીઓને સત્તા આપવામાં આવી રહી છે અને તેઓ માત્ર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ભારતીય જળ ક્ષેત્રમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ આ સમસ્યાનો સામનો કરી શકશે અને જ્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ની વાત આવે તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ એવો વિસ્તાર છે કે જેમાં વેપાર અને વેપારના કાયદા દેશના બાકીના ભાગો કરતા અલગ હોય છે મિત્રો જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હોય છે એની અંદર જે વેપારના કાયદા છે એ આપણા ભારતના સામાન્ય વિસ્તારોના કાયદા કરતા થોડા અલગ હોય છે અને આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દેશની રાષ્ટ્રીય સરહદોની અંદર સ્થિત હોય છે અને તેના ઉદ્દેશ્યોમાં વ્યાપાર સંતુલન રોજગાર રોકાણમાં વધારો રોજગાર સર્જન અને અસરકારક વહીવટનો સમાવેશ થાય છે મિત્રો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કેટલાક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવતા હોય છે તેનો ઉદ્દેશ્ય શું છે એક તો વ્યાપારમાં સંતુલન આવે રોજગારીની તકો વધે રોકાણમાં વધારો થાય રોજગાર સર્જન અને અસરકારક વહીવટ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની રચના કરવામાં આવતી હોય છે અને વ્યવસાયોને ઝોનમાં સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય નીતિઓ રજૂ કરવામાં આવી છે મિત્રો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર ખાસ મહત્વની બાબત એ છે કે સરકાર દ્વારા પાણી વીજળી પુરવઠો જમીન આ બધું પૂરું પાડવામાં આવતું હોય છે અને એનાથી કેટલાક જે સ્ટાર્ટઅપ હોય છે તેમને ઉદ્યોગો સ્થાપવા માટે એક પ્રેરક બળ પૂરું પડતું હોય છે આગળ વાત કરીએ તો અતુલ્ય ભારત પ્રવાસન માર્ગદર્શિકા અને પ્રાદેશિક માર્ગદર્શિકા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જી ટ્વેન્ટી ની બેઠકોને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગે મુંબઈમાં અતુલ્ય ભારત પ્રવાસન માર્ગદર્શિકા અને પ્રાદેશિક માર્ગદર્શિકા માટે એક વર્કશોપનું આયોજન કર્યું હતું આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સહયોગથી મુંબઈની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ઓડિટોરિયમમાં આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો તાજેતરમાં જ તે જી ટ્વેન્ટીના શેરપાઓની વાત આપણે આ જ વિડીયોમાં કરી શરૂઆતમાં અને આગામી સમયમાં જ્યારે જી ની બેઠક આયોજિત થવાની છે તો આપણા ભારતના કેટલાક મહત્વના જે પર્યટન સ્થળો છે એની વાત જે વિદેશમાંથી સભ્યો આવ્યા છે એ લઈને જાય ભારત એક ટુરિઝમ પ્લેસ તરીકે વિકાસ પામે એ માટે થઈને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જુઓ આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સહયોગથી મુંબઈની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ઓડિટોરિયમમાં આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું કણહેરી ગુફાઓમાં આયોજિત તાલીમ સત્રમાં પર્યટન મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત જેટલા પર્યટક માર્ગદર્શિકાઓએ આની અંદર ભાગ લીધો હતો મિત્રો જે જેટલા પર્યટક માર્ગદર્શિકાઓ તૈયાર કરનારા સભ્યો હોય છે એમણે આ જે આખે આખું વર્કશોપ આયોજિત થયો તેમાં ભાગ લીધો હતો અને જી ટ્વેન્ટીની પ્રથમ બેઠક તેરથી થી સોળ ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાવાની છે અને તેમાં ભાગ લેનારા પ્રતિનિધિઓને કન્હેરી ગુફાઓમાં લઈ જવામાં આવશે ટુકમાં અત્યારે રાજસ્થાનમાં કુંભલગઢ કિલ્લો દેખાડવામાં આવ્યો હવે જી ટ્વેન્ટીના જે સભ્યો આ મુંબઈમાં બેઠક આયોજિત થવાની છે ક્યારે તેર થી સોળ ડિસેમ્બર દરમિયાન તો ત્યાં આવનાર સભ્યોને જે વિદેશના સભ્યો છે જુદા જુદા દેશમાંથી આવ્યા છે એમને એક ગુફામાં લઈ જવામાં આવશે કનહેરી ગુફામાં અને આ વર્કશોપમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ ઓફ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિક્ષક એવા રાજેન્દ્ર યાદવ

અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના મિત્રો ખાસ યાદ રાખજો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના કોણે ક્યારે કરી હતી 1861 માં એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ ડિરેક્ટર જનરલ પણ તેઓ બન્યા હતા તો બે ફેક્ટ યાદ રાખવાના છે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના 1861 માં અને તેના પ્રથમ ડિરેક્ટર જનરલ કોણ બન્યા હતા જેને સ્થાપના કરી તે એલેક્ઝાન્ડર કનિંગહામ ક્લિયર આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો જમ્મુ કાશ્મીરમાં શૂટિંગ કવાયતનું સમાપન થયું છે ઈમેજમાં તમે જોઈ શકો છો કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં દિવસીય નાના શૂટિંગ કવાયતનું સમાપન થયું હતું ઈમેજમાં તમે જોઈ શકો છો આ શૂટિંગ કવાયતનું આયોજન ક્યાં થયું છે તો જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં તેમાં સેના સીમા સુરક્ષા દળ અને ભારત તિબ્બતી સીમા બળના રક્ષા ભાગ લીધો હતો ઉધમપુરની જોગનું ફાયરિંગ રેન્જમાં આ કવાયતને લક્ષ્યની ચોકસાઈ અને ગતિ માટે ચકાસવામાં આવી હતી મિત્રો આ એક શૂટિંગ કવાયતનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું તો દરેક સૈનિકની જે શૂટિંગ કરવાની શક્તિ છે એ કેટલી ચોકસાઈ ધરાવે છે એ અપડેટ થવું જરૂરી છે એટલા માટે આ એક શૂટિંગ કવાયતનું આયોજન કરવામાં આવ્યું તેમજ લશ્કરી કાર્યવાહીની વર્તમાન આવશ્યકતાઓને અનુરૂપ તેની અંદર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને આ પહેલ ભારતીય સૈન્ય અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો વચ્ચે સુમેળ અને ક્ષમતા નિર્માણને વધારવાના પ્રયત્નોનો એક ભાગ છે અને જ્યારે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આ એક શૂટિંગ કવાયતનું આયોજન કરવામાં આવ્યું ત્યાં ઉધમપુરમાં તો જમ્મુ કાશ્મીરની વાત કરી લઈએ તો જમ્મુ કાશ્મીર ભારતનું ઉત્તરમાં આવેલું એક કેન્દ્રશાસિત પ્રદેશ જો કે પહેલા રાજ્ય હતું હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે બે ભાગમાં આ કેન્દ્રશાસિત પ્રદેશ છે લદ્દાખ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર એક અલગ કેન્દ્રો પ્રકૃતિક સૌંદર્યના કારણે વિશ્વભરમાં પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાય છે અને ભારત સરકારે પાંચ ઓગસ્ટ બે હજાર ના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એને હટાવી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો આ ખાસ યાદ રાખજો મિત્રો જમ્મુ કાશ્મીરને બંધારણની કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ અંતર્ગત કેટલોક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ હવે આ બંને કલમને હટાવીને આ જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું તારીખ કઈ હતી પાંચમી ઓગસ્ટ બે અને જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર કોણ છે મનોજ સિંહા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિંહા તો લદ્દાખના ઉપરાજ્યપાલ છે રાધા કૃષ્ણ માથુર આગળ વાત કરીએ તો ભવિનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા છે નામ છે કે વી સુરેશકુમાર અણુ ઉર્જા વિભાગના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક એવા કે વી સુરેશકુમારે કલ્પકમ ખાતે ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે યાદ રાખજો ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ કોણે સંભાળ્યો છે એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કે વી સુરેશકુમાર કે વી સુરેશકુમાર કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે અને ઓગણીસો ને માં મુંબઈની ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ટ્રેનિંગ સ્કૂલમાં અણુ ઉર્જા વિભાગમાં તેઓ જોડાયા હતા અને આ ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ એ ભારત સરકારની સંપૂર્ણ માલિકીની એક એન્ટરપ્રાઇઝ છે અણુ ઉર્જા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ બાવીસ ઓક્ટોબર બે હજાર રોજ કંપની અધિનિયમ ઓગણીસો હેઠળ પબ્લિક લિમિટેડ કંપની તરીકે તેને સામેલ કરવામાં આવી હતી ભાવિની હાલમાં ચેન્નઈથી સિત્તેર કિલોમીટર દૂર કલ્પકમ ખાતે પાંચસો મેગાવોટ પ્રોટોટાઈપ ફાસ્ટર બ્રીડર રિએક્ટરનું પણ નિર્માણ કરી રહી છે અને ભાવિનીની સ્થાપના ક્યારે થઈ બે હજાર ચારમાં ચેન્નાઈમાં થઈ અને ભાવિનીનું હેડક્વાર્ટર ચેન્નઈમાં આવેલું છે જે તમિલનાડુની કેપિટલ પણ છે આગળ વાત કરીએ તો સિંધુજા વન ઓશન વેવ એનર્જી કન્વર્ટર કોણે વિકસિત કર્યું છે તો આઈઆઈટી મદ્રાસના કેટલાક સંશોધકોએ આ સિંધુજા વન જે ઓશન વેવ એનર્જી કન્વર્ટર છે એ ઇમેજમાં તમે જોઈ શકો છો તે તેમણે વિકસિત કર્યું છે

અને તેમાંથી જ્યારે મોજા આવશે ત્યારે આ ઉપકરણમાંથી વિદ્યુત પેદા થશે આવું કંઈક ઉપકરણ આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ વિકસાવ્યું છે આ ઉપકરણને એવું નામ આપવામાં આવ્યું છે જેનો અર્થ છે સમુદ્રમાંથી પેદા થાય છે મિત્રો સિંધુ એ સમુદ્ર મહાસાગરનો જ એક સમાનાર્થી શબ્દ છે તો સિંધુજા વન એવું નામકરણ આપવામાં આવ્યું છે આ ઉપકરણને જેનો અર્થ થાય છે સમુદ્રમાંથી પેદા થાય છે અને આ ઉપકરણ તમિલનાડુના તૂતીકોરિયનથી લગભગ છ કિલોમીટર દૂર વીસ મીટરની ઊંડાઈવાળા સ્થાન ઉપર તૈનાત કરવામાં આવ્યું હતું અને આ ઉપકરણ આગામી ત્રણ વર્ષમાં સમુદ્રના મોજામાંથી એક મેગાવોટ પાવર જનરેટ કરવાનું લક્ષ્ય ધરાવે છે તે ભારતને નવીકરણીય ઉર્જા દ્વારા બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગિગાવોટ વીજળી ઉત્પન્ન કરવાના તેના આબોહવા પરિવર્તન સંબંધિત લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે મિત્રો આપણી ભારત સરકારે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે બે હજાર ત્રીસ સુધીમાં નવીનીકરણીય ઊર્જા દ્વારા પાંચસો ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવી તો આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ ઉપકરણ મદદ કરશે અને ભારત પાસે સાત કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને જે ચોપન ગીગાવોટ પાવરનું ઉત્પાદન કરવા સક્ષમ છે આપણો જે દરિયા કિનારો ભારતનો છે સાત કિલોમીટર એમાં ગુજરાતનો દરિયા કિનારો છે સોળસો કિલોમીટર આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં તો BBC યાદીમાં ચાર ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે BBC નું પૂરું નામ છે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન શું બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન તો આ BBC એ વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદી પ્રકાશિત કરી છે જેમાં રાજકારણ વિજ્ઞાન રમતગમત મનોરંજન અને સાહિત્ય જેવા અનેક ક્ષેત્રોની મહિલાઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને બીબીસી ની એક સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય મહિલાઓનો સમાવેશ થાય છે કઈ કઈ એક તો અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ એક લેખિકા છે જેનું નામ છે ગીતાંજલિ શ્રી એન્જિનિયર અને અવકાશયાત્રી યાત્રી શિરીષા બંદલા અને સામાજિક કાર્યકર સ્નેહા જવાલેની પસંદગી કરવામાં આવી છે અને હવે મિત્રો છેલ્લે એક પ્રશ્ન ગઈકાલે એક પ્રશ્ન જે પૂછ્યો હતો કે વસંત તિલકા એ બંધારણ શું છે તો તો વસંત તિલકા ગહ ગહ મિત્રો એક એક વાક્ય છે કે એના આધારે આપણને ખ્યાલ આવી જાય જે આ પ્રશ્ન હતો એનો જવાબ આવતો હતો વસંત તિલકા છંદ એના પહેલા જે પ્રશ્ન પૂછ્યો હતો એમાં પણ વસંત તિલકા છંદ છુપાયેલો હતો જે પણ મિત્રો એ સાચો જવાબ આપ્યો છે એ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન હવે આજનો પ્રશ્ન છે કે ગાંધીજી અસત્ય અને હિંસાના કટ્ટર વેરી છે આ વિધાનમાં કયો અલંકાર પ્રયોજાયો છે એક વાક્ય છે કે ગાંધીજી અસત્ય અને હિંસાના કટ્ટર વેરી છે આ વિધાનમાં કયો અલંકાર છુપાયેલો છે સાચો ઓપ્શન પસંદ કરો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો ઓકે આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ